ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ 1 માં ફરીથી તમારું સ્વાગત છે. મિત્રો, આપણે જોયું હતું કે ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ 3 પ્રકારે કરવામાં આવે છે. તેવી જ રીતે રાસાયણિક લાક્ષણિકતાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ 3 પ્રકારે થાય છે. તત્વ, સંયોજન અને મિશ્રણ. હવે પહેલું છે આપણે તત્વ વિશે. તો સૌપ્રથમ તત્વ વિશે સૌપ્રથમ માહિતી કોઈ આપી હોય તો એન્ટોની લેવોજિયર નામના વૈજ્ઞાનિકે તત્વ વિશે માહિતી આપી હતી. તેમણે તત્વ અંગે સમજાવ્યું હતું કે એક જ પ્રકારના પરમાણુથી બનેલા દ્રવ્યને તત્વ કહે છે. તત્વ એક એવી વસ્તુ છે એ સમાન પ્રકાર એટલે કે એક જ પ્રકારના પરમાણુથી તે બનેલું છે. દરેક તત્વ એક જ એટલે કે સમાન પ્રકારના પરમાણુથી બનેલું હોય છે. તે અન્ય તત્વના પરમાણુથી તદ્દન અલગ જ ગુણધર્મ ધરાવે છે. જેમ કે હાઇડ્રોજન તત્વ છે તો એ હાઇડ્રોજન પરમાણુ બનેલું છે. ઓક્સિજન તત્વ છે એ ઓક્સિજન પરમાણુ બનેલું છે. હાઇડ્રોજન તત્વ છે એ અન્ય તત્વો જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન, ફ્લોરિન આ બધા અલગ જ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એ કઈ ને કઈ રીતે બીજા તત્વોથી કોઈ ને કોઈ બાબતથી અલગ પડશે પડશે ને પડશે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, નિયોન આવા બધા તત્વો આધુનિક આવર્ત પુસ્તકમાં 114 તત્વો આવેલા છે. આ બધા તત્વો એ તત્વો કહી શકાય છે અને એમાંથી કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો છો. એ 114 તત્વો શોધાયા છે એમાંથી 92 તત્વો એવા છે જે કુદરતમાંથી આપણને મુક્ત સ્વરૂપમાં મળી આવે છે એટલે કુદરતમાંથી મળી આવે છે, ભગવાને બનાવ્યા છે. એટલે બાકીના જે 22 તત્વો છે એ કૃત્રિમ રીતે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરી અને સંશ્લેષિત કર્યા છે. એટલે કે 92 તત્વો કુદરતી છે એટલે બાકી 22 તત્વો છે એ કૃત્રિમ રીતે સંશ્લેષિત કરવામાં આવે છે. એટલે કે માનવ સર્જિત છે, આ ભગવાને બનાવ્યા છે, આ માનવે બનાવ્યા છે. બીજો પ્રકાર લઈએ સંયોજન. બે કે તેથી વધુ તત્વોના પરમાણુના જોડાવાથી સંયોજન બને છે. જ્યારે બે અથવા બેથી વધુ તત્વોના પરમાણુ એકબીજા સાથે જોડાય એટલે કે સંયોજાય અને સંયોજાવાથી જે બને છે તેને આપણે સંયોજન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે H2, HNO3, HCl, H2SO4 આ બધા સંયોજન જ્યારે બને ત્યારે એમાં જે તત્વો આવેલા છે એ પોતાના ગુણધર્મ ગુમાવે છે અને નવા જ ગુણધર્મ ધરાવતું સંયોજન નિર્માણ પામે છે. એ સંયોજન બને ત્યારે એમાં જે ઘટક તત્વો રહેલા છે એ પોતપોતાના જે ગુણધર્મ છે ગુમાવી બેસે છે અને નવા જ ગુણધર્મ ધરાવતું સંયોજન નિર્માણ પામે છે. જેમ કે એક ઉદાહરણ લઈએ, H2 અને O2 બંને ભેગા થઈ H2O બને છે. તો H2O બે તત્વો છે, કયા કયા? એક હાઇડ્રોજન અને બીજા ઓક્સિજન. તો એ હાઇડ્રોજન તત્વ છે એની વાત કરીએ તો હાઇડ્રોજન છે પોતે વાયુ સ્વરૂપમાં છે અને પોતે દહનશીલ છે એટલે કે વિસ્ફોટ સાથે સળગી ઉઠે તેવો છે. 10મા ધોરણ આપણે ભણી ગયા છે હાઇડ્રોજન છે પોતે દહનશીલ છે, વિસ્ફોટ સાથે સળગી જાય તેવો પદાર્થ છે, વાયુ સ્વરૂપમાં છે. ઓક્સિજન છે એ પોતે વાયુ સ્વરૂપમાં છે અને દહન પોષક છે એટલે કે દહન પ્રક્રિયાને વધારે તેજ બનાવે છે. આપણા ઘરે ચૂલો સળગતો ન હોય તો આપણે શું કરીએ છીએ, એને ફૂંક મારીએ છીએ. મીણબત્તી છે એને સળગાવીને ઉપર કાચનો ગ્લાસ ઢાંકી દો તો થોડા સમય પછી તે હોલવાઈ જશે. કેમ? કે દહન થવા માટે એને ઓક્સિજન મળતો નથી એટલે કે ઓક્સિજનની હાજરી વગર દહન ક્રિયા શક્ય જ નથી. એટલે કે તે પોતે કેવો છે, દહન પોષક છે, દહન ક્રિયાને ઉત્તેજે છે, દહન ક્રિયા ચાલુ રાખે છે, એના વગર દહન ક્રિયા થાય જ નહીં. આ બંને ભેગા થઈ અને સંયોજન બન્યું પ્રવાહી. તો બંને જે ગુણધર્મ છે એના કરતા જે આ બન્યું તેના ગુણધર્મ અલગ છે. આ બંને હલકા છે ત્યારે પાણી થોડું ભારે છે, આ બંને વાયુ સ્વરૂપમાં છે ત્યારે પાણી પ્રવાહી સ્વરૂપમાં છે. ગુણધર્મ જુઓ કેટલા ફેરફાર થાય છે. સામાન્ય ગુણધર્મ બે લીધા છે આપણે, જેના દ્વારા પણ આપણે કહી શકીએ છીએ કે કઈ કઈ બાબતોમાં તે એમાંની બે બાબતો આપણે કહી દી કે તે પ્રવાહી સ્વરૂપમાં છે. પછી લે, હાઇડ્રોજન દહનશીલ છે, ઓક્સિજન દહન પોષક છે, જ્યારે પાણી છે દહન સામક છે. આગ લાગે કોઈ જગ્યાએ સળગી હોય તો આપણે હોલાવવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ એટલે કે તે પોતે દહન સામક અગ્નિ સામક તરીકે વર્તે છે. આમ સંયોજન બને ત્યારે એમો જે તત્વો છે પોતાના ગુણધર્મો ગુમાવે છે અને એ બંને કરતા અલગ જ ગુણધર્મ ધરાવતું સંયોજન નિર્માણ પામે છે, જે આપણે પાણીના ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ. આવા ઘણા બધા પ્રકારના ઉદાહરણો છે જે કહી શકાય છે કે સંયોજન છે એ આ રીતના એકબીજાથી અલગ પડે છે. હવે મિશ્રણ, બે અથવા બેથી વધુ પદાર્થોના ભેગા થવાથી મિશ્રણ બને છે. જેમાં બે અથવા બેથી વધારે પદાર્થો ભેગા થયા હોય એ દરેક વસ્તુને મિશ્રણ કહેવાય. જેમ કે આપણે ઘરે શરબત બનાવીએ, હવા છે,
ખાવાનું બનાવીએ છીએ, આપણે પોતે પણ મિશ્રણ કહેવાય, કારણ કે આપણે આપણા શરીરના બે અથવા બે થી વધારે પદાર્થો છે. જ્યારે બે અથવા બે થી વધારે પદાર્થો ભેગા થાય તો આવા દરેક પ્રકારની ભેગા થવાથી જે બને છે તેને આપણે મિશ્રણ કહેવાય. એના બે પ્રકારો છે, એક સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે જે મિશ્રણમાં જે ઘટકો ભેગા થયા હોય એ એકબીજામાં પૂરેપૂરા ઓગળી ગયેલા હોય તો એવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવાય. ઉદાહરણ કે પાણીમાં મીઠું નાખો કે ખાંડ નાખો, શું થશે? ઓગળી જશે. તો આવા મિશ્રણને કહેવાય સમાંગ મિશ્રણ. જે મિશ્રણમાં ઘટક કણો એકબીજામાં 100% બરાબર પૂરેપૂરા ન ઓગળે, અદ્રાવ્ય સ્વરૂપમાં રહેતા હોય, આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહે છે. ઉદાહરણ તરીકે પાણીમાં રેતી નાખો, શું થશે? નહીં ઓગળે, એવી રહેશે. તો આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે, જેના વિશે આપણે વિગતવાર ફરી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.